हेलो विद्यार्थी मित्रों, वेलकम टू एफर्ट डिजिटल जेडब्ल्यू नीट क्लास 6 to 12 कोचिंग इंस्टीट्यूट। तो आज ना वीडियो में तुम्हारी साथ डिस्कस करीश के नीट 2021 ना कट ऑफ एट्ले के मॉपअप राउंड जे छे ना शेड्यूल विषय की माहिती आपणे आजे आपीशुं के मॉपअप राउंड एट्ले के लास्ट ईयर जो मॉपअप राउंड में कई रीतनुं शेड्यूल होय छे, एमां कई रीते बोलावामां आवे छे, के जे मॉपअप राउंड ऑफलाइन केवी रीते होय छे, तो ए बधी ज माहिती हुं तमने आ वीडियो में आपीश। तो खास सुधी तमे अंत सुधी जरूर जोजो, अने कई पण क्वेश्चन होय तो नीचे तमे कॉमेंट में आपी शके। आपणे जोईए के लास्ट ईयर नुं आपणे जोईए तो अहींया आ रीतनुं एक शेड्यूल आवशे के शेड्यूल फॉर मॉपअप ऑफलाइन राउंड ऑफ काउंसलिंग। आ जे BMS અને BHMS કોર્સ માટેનું છે ઓનલી, તો આ રીતના જે પણ કોર્સ માટેનું હોય એ રીતનું તમને બતાવેલું હોય છે। અહીંયા લખેલું છે કે ધોઝ સ્ટુડન્ટ હુ હેવ ગિવન ઓનલાઈન કન્સેન્ટ, એટલે કે તમે ઓનલાઈન પહેલાં કન્સેન્ટ આપેલો હોવો જોઈએ ફોર મોપઅપ રાઉન્ડ માટે, એટલે કે ઓનલાઈન તમારે સંમતિપત્રક મોપઅપ રાઉન્ડ માટે આપવાનું રહેશે। અને વિલ બી અલોવેડ ટુ ધ પાર્ટિસિપેટ ઇન ધ મોપઅપ રાઉન્ડ, એટલે એ જ વિદ્યાર્થીઓને મોપઅપ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવા દેવામાં આવશે। હવે ક્યાં જવાનું છે કે એપોઇન્ટેડ હેલ્પ સેન્ટર, તમને જે હેલ્પ સેન્ટરમાં કીધું હોય ત્યાં તમારે જવાનું હોય છે। અહીંયા લખેલું હોય છે કોના માટે, અહીંયા BMS અને BHMS માટે હોય, તો અમુકમાં MBBS કે BDS માટેનું સૂચના આપેલી હોય। હવે જો શેડ્યુલ કઈ રીતનું હોય છે તો અહીંયા ડેટ હોય છે, અહીંયા કેટેગરી હોય છે, અહીંયા મેરિટ નંબર હોય છે અને રિપોર્ટિંગ ટાઈમ હોય છે। હવે ધારો કે આપણે લાસ્ટ ઇયરનું જોઈએ તો 23 ફેબ્રુઆરીનું અહીંયા હોય છે, બરાબર છે। અહીંયા કેટેગરી આપી હોય છે, પછી અહીંયા લખેલું હોય છે કે જે મેરિટ નંબર હોય એટલે ભાઈ ST કેટેગરીમાં 1 થી બધા જ વારાએ 8:30 સવારે 8:30 હાજર થવાનું રહેશે। પછી ધારો કે અહીંયા એ જ તારીખે ધારો કે જનરલ કેટેગરીમાં વાત કરીએ તો અહીંયા પણ કીધેલું હોય છે કે જનરલ મેરિટ નંબર 1 થી 6 10 વાગે હાજર થવાનું હોય છે, SC વાળાએ 1 થી 254 વાળાએ 10 વાગે, અને SCBCમાં 1 મેરિટ નંબર 1 થી 1876 વાળા અને EWSમાં 1 થી 1989 વાળાએ 10 વાગે હાજર થવાનું હોય છે। પછી 12:30 વાગે કોને કોને હાજર થવાનું હોય છે, તો એમાં મેરિટ નંબર અહીંયા આપેલો હોય છે તે મેરિટ નંબર મુજબ તમારે હાજર થવાનું રહેશે। જેમ કે 6001 થી 7500 વાળાએ 12:30, SCમાં 255 થી 357, SCBCમાં 1877 થી 2418 અને EWSમાં 1990 થી 2453, એટલે કે આ રીતનું તમને શિડ્યુલ આપેલું હોય તો તમારે ખાસ જે ટાઈમે કીધેલું હોય એ ટાઈમે જ તમારે જવાનું રહેશે, બરાબર। ધારો કે તમે 1:30 વાગે જાઓ છો તો પછી ત્યાં કોનો નંબર હોય છે, તો જનરલ મેરિટ નંબર 7501 થી 8400નો નંબર હોય છે, એટલે ખાસ કરીને જે તમને આવું શિડ્યુલ આપશે એ શિડ્યુલ પ્રમાણે તમારે જવાનું રહેશે। એવી જ રીતે SCનું, SCBC, EWSનું અહીંયા મેરિટ નંબર તમને આપેલો હોય છે, કઈ કેટલા રેન્જ એક નક્કી કર્યો છે, કેટલા મેરિટ નંબરવાળાને કયા સમયે જવાનું હોય છે અને કઈ તારીખે જવાનું હોય છે। જેમ કે અહીંયા તમે જુઓ તો 24 તારીખે પણ આ રીતનું તમને આપેલું હોય છે 8:30 કયા કયા નંબરવાળાને જવાનું છે, જનરલ, SC, SCBC, EWS વાળા પછી 10 વાગે જનરલમાં મેરિટ નંબરવાળા કેટલા મેરિટ નંબર સુધી જવાનું છે, SC, SCBC, EWS કેટેગરીમાં કેટલા મેરિટ નંબર સુધી 10 વાગ્યા સુધી જવાનું છે, કેટલાએ 12:30 હાજર થવાનું છે, કેટલાએ 1:30 વાગે થવાનું છે, એ રીતનું તમને આખું આ રીતનું શિડ્યુલ આપેલું હોય। તો આ આપણે જોઈએ કે છેલ્લી આપણે વાત કરીએ તો 26/2 લાસ્ટ ટાઈમ હતું, તો એમાં જનરલમાં જનરલ મેરિટ નંબર જોઈએ તો એમાં 20,101 થી બધા જ આપેલું છે અને 1:30 વાગે હાજર થવાનું હતું। SCBCમાં વાત કરીએ તો 7,139 થી 7,970 વાળાએ અને EWSમાં 5,304 થી 5,457 એ છેલ્લું 1:30 વાગે હાજર થવાનું હોય છે। હવે જેનું પતી ગયું હોય, જેમ કે અહીંયા આપણે વાત કરીએ કે SC વાળા જે છે તો એના બધા કમ્પ્લીટ થઈ ગયા હોય તો એને પછી હાજર થવાનું હોય નહીં। જો અહીંયા શું છે કે 25/2 1,036 થી બધા જ ઓલ SC વાળાએ 12:30 વાગે હાજર થવાનું હતું, એટલે કે હવે એની પછી કોઈ છે નહીં, એટલે ત્યાં SC કેટેગરીનું જે મોપઅપ રાઉન્ડમાં સ્ટોપ ત્યાં થઈ ગયું, બરાબર છે। એટલે કે જેટલા જે પણ મેરિટ નંબર હોય, જેટલી સીટ હોય, જેટલા એ કન્સેન્ટ આપેલો હોય એને બોલાવવામાં આવે છે, બરાબર છે। તો આ રીતનું શિડ્યુલ આવશે, જે પણ શિડ્યુલ આવશે તે હું તમને ખાસ વિડીયો બનાવીને જાણ પણ કરી દઈશ। હવે અમુક ઇમ્પોર્ટન્ટ સૂચના હોય છે કે નો પ્રોક્સી એન્ડ ઓથોરિટી વિલ બી અલોવડ ઇન મોપઅપ રાઉન્ડ, એટલે કે તમારી જગ્યાએ કોઈ બીજું જશે તો એ અલાઉ કરવામાં આવશે નહીં, તમારે ખુદે જ જવાનું રહેશે। મોપઅપ રાઉન્ડ ઇઝ અ ઓફલાઈન કાઉન્સેલિંગ પ્રોસેસ, એટલે કે મોપઅપ રાઉન્ડ કેવું ઓફલાઈન હોય છે, સો કેન્ડિડેટ મસ્ટ કમ ઇન પર્સન એઝ પર શિડ્યુલ ઓફિસ અર મેરિટ નંબર, એટલે ખાસ તમને મેં શિડ્યુલ બતાવ્યું તમારા જે શિડ્યુલ હોય જે તારીખે અને જે પણ મેરિટ નંબર હોય તે પ્રમાણે જે પણ સમય હોય તે પ્રમાણે તમારે હાજર થવાનું હોય છે। કેન્ડિડેટ્સ આર એડવાઇઝેડ નોટ લીવ એડમિશન પ્રિમાઇસિસ ટીલ ઇન્સ્ટ્રક્ટેડ બાય SCPU GMAC ઓફિસર, એટલે તમને ત્યાં SCPU GMAC ઓફિસર જે પણ પ્રમાણે એડવાઇસ આપે તે પ્રમાણે તમારે ફોલોઅપ બધું કરવાનું રહેશે। કેન્ડિડેટ મસ્ટ રીચ ધ સિલેક્ટેડ હેલ્પ સેન્ટર 30 મિનિટ બિફોર શિડ્યુલ ટાઈમ ફોર ધ કાઉન્સિલ, એટલે તમારો સમય ધારો કે 8 વાગ્યાનો હોય તો તમારે ખાસ કરીને 30 મિનિટ વહેલા એટલે કે 7 વાગે અને 30 મિનિટે તમારે પહોંચી જવાનું
રહેશે, બરાબર છે? ને ઓલ ધ કેન્ડિડેટ, એટલે કે સ્ટુડન્ટ આર ઇન્સ્ટ્રક્ટેડ ટુ સી ધ નંબર ઓફ વેકેન્ટ સીટ્સ અવેલેબલ ફોર મોપઅપ રાઉન્ડ બિફોર કમિંગ ફોર કાઉન્સેલિંગ એઝ પર શિડ્યુલ. એટલે કે તમે જ્યારે પણ કાઉન્સેલિંગના શિડ્યુલમાં તમે આવો છો તો તમારે ખાસ ચેક કરી રહેવાનું છે કે ભાઈ ખાલી સીટ કેટલી રહેલી છે. એટલે કે તમને કંઈક આઈડિયા આવી શકે, તમને ખબર પડી શકે કે મને ક્યાં એડમિશન મળી શકે એમ છે. તો આ મેં તમને થોડીક માહિતી આપી કે ભાઈ મોપઅપ રાઉન્ડમાં કઈ રીતનું શિડ્યુલ આવશે, જ્યારે પણ મોપઅપ રાઉન્ડ આવવાનું છે એનું શિડ્યુલ આવશે તો તમને જાણ પણ કરી દેવામાં આવશે. તો બરાબર, આ માહિતીના લીધે તમને આઈડિયા આવી શકે કે કઈ રીતનું શિડ્યુલ હોય, કઈ રીતે હાજર થવાનું હોય મોપઅપ રાઉન્ડમાં. ઓકે, તો ખાસ કરીને વિડીયો પસંદ આવતો લાઈક કરો, વધુ ને વધુ શેર કરો, તેમજ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.